समग्र विश्व कोरोना महामारी में पीड़ाई रह्यो छे अने लोकोमां डरनो माहोल जोवा मळी रह्यो छे। त्यारे आवा वातावरणनी अंदर लोकोमां पॉजिटिव वातावरण ऊभुं थाय ते माटे अमदावादमां आवेली श्री सवा संस्था द्वारा साथे मळीने प्रार्थना सभानुं आयोजन करवामां आव्युं हतुं। सोशियल मीडिया मार्फते अमी मोदी द्वारा आ प्रार्थना सभानुं आयोजन करवामां आव्युं हतुं। समग्र विश्वमांथी लोको सोशियल मीडिया मार्फते प्रार्थनामां जोडाया हता। કેમ કારણ કે કોઈ પણ મંત્ર તમે એકલા બોલો અને જ્યારે સમૂહમાં બોલાય ત્યારે તેની તાકાત ખૂબ વધી જાય છે। તો ચેઇન ઓફ ચેન્ટ્સ મેં જ્યારે આ શેર કર્યું ત્યારે બહુ જ બધા લોકો મારી સાથે જોડાયા, ખાલી ઇન્ડિયામાંથી નહીં ઓલ ઓવર વર્લ્ડમાંથી। અને બહુ જ લોકોએ મને એવા મેસેજ બી કર્યા કે કાન્ટ વેઇટ ટિલ સેટરડે, બીકોઝ બધા અત્યારે ગભરાયેલા છે, બધા ડરેલા છે જે રીતનો માહોલ છે। અને ખરેખર ડરવા જેવી વાત છે, કારણ કે આપણે ચીનમાં જોયું સૌથી પહેલાં શરૂઆત થઈ, પછી યુરોપમાં, અમેરિકામાં, અને એટલી બધી મોત થઈ, એટલો બધો ગંભીર, આની ગંભીરતા આપણને બધાને ખબર છે કે કેટલો ગંભીર આ વાયરસ છે। તો બધા જ ડરેલા છે। શરૂ શરૂમાં જ્યારે ફર્સ્ટ લોકડાઉન હતું ત્યારે બધાને આઈડિયા હતો જ કે ઇન્ડિયામાં લોકડાઉન આવશે, બધાએ ડરીને પણ એ પીરિયડને એક્સેપ્ટ કર્યો। શરૂમાં બધી જ સરસ સરસ વાનગીઓ બનાવવા માંડ્યા, આખું ફેમિલી ચાર એટલે એમનું પોતાનું ફેમિલી ભેગું થઈને સારી સારી પોસ્ટ ફેસબુક પર આપ સૌએ જોયું હશે। પણ લેટલી છેલ્લા 10 દિવસથી એવા એવા લોકોના મને મેસેજીસ આવે છે કે જે લોકો ખરેખર એટલા એમની લાઈફમાં પોઝિટિવ હતા, એટલા બિઝી હતા, અને એ લોકો મેસેજ કરે છે કે ક્યારે જશે આ, બહુ જ ડર લાગે છે, ગભરામણ થાય છે। એક નાનકડી વસ્તુ, માથું દુખતું હોય ને તો એ લોકોને ડર લાગી જાય છે, એક્સ્ટ્રીમ વિચારો આવે છે, ગભરાવા જેવી વાત તો છે જ, કારણ કે ઘણો સમય નીકળી ગયો છે, પણ આપણી પાસે પોઝિટિવ રહ્યા વગર કોઈ પણ ઓપ્શન જ નથી।